જૂનાગઢ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પર ઉતર્યા. ડીનને મળવા જતા નથી આપતા કોઈ જવાબ. ડીન જવાબ ન આપતા ડોક્ટરો બેઠા ધરણા પર. ડીનની ઓફિસની બહાર ધરણા શરૂ. જૂનાગઢમાં જુનિયર ડોક્ટરની હડતાળ. મારું નામ ડૉક્ટર ધવલ ભાલોડિયા છે. હું ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીમાં જુનિયર રેસિડેન્ટ તરીકેની ફરજ બજાવું છું. અમે અહીં અલગ અલગ માંગ સાથે એકઠા થયા છીએ, જેમાંથી ઘણી માંગો અમારી હજી સુધી પૂરી કરવામાં આવેલી નથી. તેમ છતાં એક બહુ મોટી હોસ્પિટલની ખામી કહી શકાય કે ઘણા જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરો પોતાની ફરજ કોવિડ ડ્યુટીમાં બજાવે છે અને તેને તાવ, શરદી, ઉધરસ જેવા સિમ્ટમ્સ હોવા છતાં કોરોનાનો રિપોર્ટ કરી આપવામાં આવતો નથી અને તેના માટે ના પાડવામાં આવે છે. ઘણા ઇન્ટર્ન ડૉક્ટરોને અહીંયા રિપોર્ટ કરી ના દેતા તે લોકો યુએસસી પર જઈને પોતાનો રિપોર્ટ કરાવેલો છે, જે યોગ્ય ના ગણે. આવડી મોટી સિવિલ હોસ્પિટલ અને તેને કોવિડ લેબ હોવા છતાં અહીંયા રિપોર્ટ થયેલો નથી, તે ખરેખર એક મોટી સમસ્યા કહેવાય અને એક વિચારવા લાયક પ્રશ્ન ગણાય કે શા માટે ઇન્ટર્ન ડૉક્ટર અને જુનિયર ડૉક્ટરના રિપોર્ટ કરવામાં આવતા નથી. મારું નામ ડૉક્ટર રોહિત ખાણિયા છે. હું અહીંયા જુનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. હવે મારો જે પ્રશ્ન એ છે કે અમારી દર 15 દિવસે કોરોના વોર્ડમાં 21 દિવસ સુધીની ડ્યુટી આવે છે, બરાબર. અત્યારે કોલેજ અને કોલેજ બંધ છે, બરાબર. તો ત્યાં એકેડેમિક સ્ટાફ હોય, જે એનાટોમી, ફિઝિયોલોજી, બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટના, એ શા માટે ટ્યુટર છે, એ શા માટે કોરોના વોર્ડમાં એને ડ્યુટી આપવામાં આવતી નથી, બરાબર. જો અહીંથી કોલેજમાંથી એવો દાવો કરવામાં આવે છે કે એને અમે ત્યાં ડ્યુટી આપીએ છીએ, તો અમારી શા માટે દર 15 દિવસે 21 દિવસની ડ્યુટી આવે છે? હવે આ દર 15 દિવસે 21 દિવસની જે ડ્યુટી આવે છે એને લીધે. મારું નામ ડૉક્ટર રિપુન માથુકિયા છે. હું અહીંયા જુનિયર રેસિડેન્ટ સર્જરી વિભાગમાં ફરજ બજાવું છું. અત્યારે અમે લોકોએ ડૉક્ટરોએ જ્યાં સુધી બધા જ ડૉક્ટર કે જેનું નામ ઓન પેપર છે છતાં આવતા નથી, બધા ડૉક્ટરો હાજર નહીં થાય ત્યાં સુધી ફરજ પર જવાના નથી અને આંદોલન ઉપર ઉતરીએ છીએ. જ્યાં સુધી બધા ડૉક્ટરો હાજર થશે, બીજી જ મિનિટે અથવા બીજા એ જ દિવસે અમે ડ્યુટી ઉપર જોઈન કરી લઈશું ફરીથી.